नमस्कार, हूँ જયવે સાવડા. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ પર મુસાફરોને પડતી હાલાકી અને અસુવિધા બાબતે મેં એક વિડીયો ગ્રાહક અને નાગરિક તરીકે એમાં પણ લખેલું એમ બનાવ્યો, તો એને ખૂબ બધો જનતાનો પ્રતિસાદ મળ્યો અને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મીડિયાએ પણ એની વાત મૂકી. એ તમામ મિત્રોનો હૃદયપૂર્વક નતમસ્તકે આભાર. હવે આમાં કેટલાક લોકોએ પોલિટિક્સ રમવાનું ચાલુ કર્યું, તો મારે બહુ સ્પષ્ટતા કરવાની, અને હું બહુ આખા બોલો માણસ રહ્યો છું. મારી 3 દાયકાથી મારી કોલમમાં નાગરિક હિતમાં કાયમ માટે આવતું ઘણી વખત લખ્યું છે, પણ મને વિપક્ષ પક્ષના કોઈ રાજકારણમાં રસ નથી, મારો એ સ્વભાવ પણ નથી. અને નરેન્દ્રભાઈ મોદી મને કેટલા ગમે છે એ બાબતે મારે ખુલાસો કરવાની જરૂર નથી. ઉલટાની એના બાબતે ઘણા લોકો તો મારી ટીકાઓ કરતા હોય છે, પણ છતાંય હું એમનો ચાહક છું. પણ એમનું નામ જ્યાં જોડાયેલું હોય ત્યાં વસ્તુ યોગ્ય ન લાગે, તો મને પોતાને એમના ચાહક તરીકે જ વાત ખૂંચે છે. એટલે મેં વાત મૂકી. રાજકોટ એરપોર્ટનું જે તંત્ર સંભાળતા હોય, મુસાફરોને જે હાલાકી પડતી હતી, એના બીજા લોકોએ મને વિડીયો મોકલેલા છે પાર્કિંગના અને પાણીની અસુવિધાના. તો એટલી ઉતાવળે શરૂ કરી દેવાની કઈ જરૂર નહોતી જેમાં આ બધી બેઝિક વસ્તુઓ પણ ક્લિયર ન હોય. આજની તારીખે તમે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપરથી અંદર જાઓ તો કોઈ સાઇનબોર્ડ આવતા નથી, કોઈ સાઇનબોર્ડ પણ મુકાયેલા નથી. આ ટેમ્પરરી ટર્મિનલ છે એવા ખુલાસા હવે થયા છે, પણ એ ટેમ્પરરી કે કાર્ગો ટર્મિનલ છે એવી કોઈ પ્રેસ રિલીઝમાં વાત નહોતી. તો અમે તો ભવ્ય એરપોર્ટના જે પ્રેસ રિલીઝમાં વાત મુકાયેલી હોય એ સપના આંખો માંજીને જઈએ તો ગ્રાહક તરીકે અમનાઘાત લાગે. અને એ વસ્તુ હવે હજુ પણ આજની તારીખ સુધી ત્યાં મુકાયેલું નથી કે આ ટેમ્પરરી ટર્મિનલ છે. આટલી ઉતાવળ કરવાની જરૂર શું છે? જો બધી સુવિધાઓ અને યોગ્ય રીતે સાઇનબોર્ડ પણ મુકાયેલા ન હોય, રસ્તો કુવાડવા વાળો હજી ક્લિયર